ય સુરતની સુરતમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સારું વાવેતર થયું છે ત્યારે અઢાર લાખ ક્વિન્ટલ જેટલું ડાંગરનું ઉત્પાદન થયું હોવા છતાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા વેપારીએ માત્ર ત્રણસો રૂપિયા મળે ત્યારે ડાંગર ખરીદવાની વાત કરી રહ્યા છે ત્યારે ગત વર્ષે સરકારે ત્રણસો પાસઠ રૂપિયામાં ખરીદી કરી ત્યારે હવે સરકાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે

બનાવીને માત્ર ત્રણસો રૂપિયા એક મણ દીઠ ખરીદીના ભાવ આપી રહ્યા છે અને ઓફર કરી રહ્યા છે જ્યારે ગત વર્ષે આ તમામ ખેડૂતોને ત્રણસો રૂપિયા ભાવે ખરીદી થઈ હતી જોકે હજુ સુધી પણ જે સરકારે ટેકાનો ભાવ જાહેર કરવો જોઈએ તે પણ જાહેર નથી કર્યો એટલે તેમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે રાત દિવસ મહેનત કરીને તેઓએ જે પાક બનાવ્યો છે પરંતુ તેને જે પ્રકારનો તેઓને ભાવ મળવો જોઈએ તે ન મળતા આખરે તેઓમાં એક પ્રકારની રોષની લાગણી પણ જોવા મળી રહી છે અને નારાજગી નારાજગી પણ જોવા મળી રહી છે સરકાર પક્ષ તરફથી તેઓની એક લાગણી પણ છે કે તાત્કાલિક તેઓ ડાંગરનો ભાવ એટલે કે ટેકાનો ભાવ જાહેર કરે અને તેને લઈને જ અત્યારે તેઓએ અગાઉ પત્ર લખી રજૂઆત પણ કરી છે આપણી સાથે ખેડૂતો પણ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું મનુભાઈ તમે જણાવશો શું અત્યારની સ્થિતિ છે ડાંગરને લઈને શું કહેશો ડાંગરની જે પરિસ્થિતિ છે

તૈયાર છે પરંતુ ભાવ નથી મળી રહ્યા દર વર્ષે જે ભાવ સારો એવો મળતો હતો આજે નથી મળી રહ્યો શું કઈ રીતની પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ છે શું કહીશું ગુજરાત સરકાર તરફથી ડાંગરના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે ત્રણસો સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ખાલી ખરીફ પાક જ ખરીદી કરે દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ તો સરકારી સંસ્થાઓ

ઉદક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન થયું છે પરંતુ તેઓને પૂતી મજૂરી સમાન પણ તેઓને ભાવ નથી મળી રહે વેપારીઓની આ રીંગ સામે તેઓ મજબૂર બની રહ્યા છે અને તેઓ સરકાર પક્ષ પાસે ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે એક તરફ સરકાર તેઓનો નથી સાંભળી રહી બીજી તરફ વેપારીઓ તો તેને લૂટવા ની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે આ તમામ વચ્ચે જે પીસાઈ રહ્યો છે તે ખેડૂત પીસાઈ રહ્યો છે અને તેને જ લઈને અત્યારે તેઓમાં એક પ્રકારની ઉગ્ર નારાજગી અને રોષ ઉભી રહ્યો છે કેમેરામેન વિજય બેસણે સાથે ધ્રુસોમપુરા મંતવ્ય ન્યૂઝ